તો એ રાજ્ય વ્યવસ્થા નિષ્ફળ છે. એટલે ચાહે કેન્દ્રની વ્યવસ્થા હોય કે રાજ્યની હોય, હું નાગરિક તરીકે કહું છું, આ કોઈ ચર્ચા કરવાની ગુજરાત સેફ છે અનસેફ છે? એને કીધું અહીંયા પણ રેપ થાય છે, મૂકી બેરી છોકરી પર સસરાએ બળાત્કાર કર્યો, હું કેસ લડું છું. એટલે એ કોઈ વાતમાં નથી પડવું. હું તો નમ્ર વિનંતી એટલી કરું કે કાયદા સુધારો, રિટર્નિંગ ઇફેક્ટ આપો, લોકોને જાગૃતિ આપો. અને પેલી વાત કરી જે વિક્ટિમ છે, વિક્ટિમને જ્ઞાન હોવું જોઈએ કે બળાત્કાર થયા પછી પોતે કાયદાને મદદરૂપ થાય એવી રીતે પુરાવા રાખવા જોઈએ. અમારી બેન કદાચ માને કે ના માને, પણ તમારે જો પુરાવા કોર્ટને નહીં આપો તો કોર્ટને આ કેવી રીતે કરશે? એટલે મારા કહેવાનો મુદ્દો એ છે. અને આપણે પોઝિટિવ થિંકિંગ રાખી અને સર્વાનુમતે એવું નક્કી કરી એક સાથે કામ કરીએ અને મલ્ટીફેરિયસ એંગલથી કામ કરીએ. અને મેં કીધું પેલા બાસ્કેટમાં બધા ગુલાબનું ફૂલ હોય, કરણનું ફૂલ હોય, જાસૂદનું હોય, સુગંધ એવી તો એવું આપણું કામ કરવું પડશે સમાજે. અને એમાં એક જ થઈને કરવું પડશે તો જાણો કે નિવેડો આવશે. અવેરનેસ એ લોકોની રીતે આ રીતે કરશે, બહુ જરૂરી છે. આપ કરી રહ્યા છો, એ સારી જ વસ્તુ છે. જી બિલકુલ, રાજકીય દબાણ ઉભું થાય, માનસિક દબાણ ઉભું થાય પોલિટિશિયન પર, પોલીસ અધિકારીઓ પર, સરકાર પર, વકીલો પર, જરૂરી છે, એમાં કોઈ શંકા જ નથી. જી બિલકુલ. ભાવનાબેન, આપ શું મંતવ્ય આપી રહ્યા છે? જે રીતે રુઝાનબેન કર્યા છે, મનીષભાઈ અને રાજેન્દ્રભાઈ નું પણ એક જ સૂર છે કે બધાએ એક સાથે મળીને કામ કરવાની જરૂર છે, તો જ નાથી શકાય પ્રોબ્લેમ ને. બરાબર છે. અને મારે વિશેષમાં કહેવું છે કે મીડિયા કુડ પ્લે વેરી બિગ રોલ. અને જે પ્રમાણે એક માસ અવેરનેસ આવી, લોક જાગૃતિનો જુવાળ મીડિયાએ પહોંચાડ્યો, અને એ સ્થિતિમાં જે અત્યારે જુવાળ જાગૃત થયો ને, એને સાતત્ય સ્વરૂપ આપવાની જરૂર છે જાગૃતિના સંદર્ભમાં. અને સામાજિક જાગૃતિ આવશ્યક તત્વ છે. અને માત્ર ને માત્ર સંસ્કાર સંસ્કૃતિ બચાવી શકશે એ વાત બરાબર છે, પરંતુ સાથે સાથે વિક્ટિમને એને સપોર્ટ, એને કાયદાનું સામાન્ય જ્ઞાન, એ બધું જરૂરી છે. અને બધાએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે, એ બહુ સ્પષ્ટ બાબત છે. જી બિલકુલ ભાવનાબેન. રુઝાનબેન, તમારી સાથે મારી એક બાબતે ચર્ચા કરવી છે. ખાસ કરીને જો ઓવરઓલ જોવા જઈએ તો આપણા આખો બનાવ બને એમાં ઘણા બધા એવું કહેતા જોવા મળ્યા, દિલ્હીની મોટા ઘરની છોકરી હતી ને વંઠી ગઈ હશે. મીન્સ આ ટાઈપના નિવેદનો એક એક છોકરી માટે પણ વપરાય છે, જ્યારે તેના પર રેપ કરવામાં આવે છે ત્યારે ખાલી છોકરીનો વાંક પણ જોવામાં આવે છે. તો ખરેખર નથી લાગતું સમાજે પણ માનસિકતા બદલવાની જરૂર છે? આમાં લો કહે છે વંઠી ગઈ એટલે શું? વેશ્યા પણ ના પાડે કે આજે ધંધો નથી કરવો તેના પર રેપ ના થાય. વેશ્યા પણ રેપ ને પાત્ર નથી. અને બીજી વાત કહેવાય, જે પેલી છોકરી વંશી ગઈ કે જે બી બધા ડાયલોગો છે, આ બધા મારા પોઈન્ટ ઓફ વ્યુ થી વૈયાર ડાયલોગો છે. પોતાને જાતને બચાવવા, પોતાને એક્સક્યુઝ કરવા માટે. એટલે ભલે મોટા ગજાનો, આ તો એવી વાત છે કે પેલા વાત છે, હા, મોટા ઘરની છોકરી હોય ધેટ મીન્સ કે અગર એને પર રેપ કરો તો બી અલાઉડ? અને વંશી ગઈને તમે એની ઉપર આ છીટા બાના કાઢો ને. બીજી વાત, હું તમને કેસીસ આપું છું. 99% કેસીસ જ્યારે રેપના થાય છે ત્યારે ઇટ ઇઝ પ્રૂવડ કે આ પ્રેક્ટિકલ રિયલ રેપ હતો, ના કોઈ ફેક રેપ નહોતો. કારણ કે કોઈ બી બેન, કોઈ બી છોકરી ફેક એન્કાઉન્ટર હોય, ફેક રેપ, છોકરી પોતાના જાતને આવું ના કહે કે મને આની ઉપર રેપ, આ માણસે મારી પર રેપ કર્યો, પોસિબલ જ નથી. હોય તો અને સાહેબે સરસ વાર કરી, મને બહુ ગમ્યું કે ફેક કાઉન્ટર પર તો 99 કેસીસમાં ફેક કાઉન્ટર. મનીષભાઈ, એક એક વસ્તુ કહી શકાય આમાં કે થોડી ઘણી સમાજે પણ માનસિકતા બદલવાની જરૂર છે. અને નેતાઓએ પણ થોડા ઘણા નિવેદન એવા કરવા જોઈએ, કારણ કે એ લોકો લીડર છે અને લોકો મને ગુસ્સો નથી આવતો, એ નેતાઓના નિવેદન પર મને દુઃખ થાય છે અને હસવું આવે છે. દયા એટલે આવે છે કારણ કે ભગવાન એમને બુદ્ધિ ના આપી, ને હસવું આવે એટલે આવે છે કારણ કે એ લોકો બુદ્ધિ ના પ્રદર્શન કરે છે. બિલકુલ. મનીષભાઈ અને ભાવનાબેન, આપ સૌનું આભાર, આપ ટીવી 9 સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં જોડાયા તે બદલ. જે રીતે મહેમાનો અમારી સાથે જોડાયા, જે રીતે ચર્ચામાં ભાગ લીધો, તેને જોતા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સમાજની માનસિકતા બદલવાની પણ જરૂર છે. અને જે રીતે વોટ આપીને નેતાને ચૂંટવામાં આવે છે, લોકો અપેક્ષા રાખતા હોય છે કે તેઓનો વોટ વપરાશે અને તેઓના વોટનો સારો એમને પ્રતિભાવ મળશે, તે નથી મળી શકતો. આખરે પ્રશ્ન એ જ રહે છે કે રક્ષક કોણ? તો આનો જવાબ ક્યારે મળશે જનતાને, તેની જનતા રાહ જોઈ રહી છે. તો આથી અમારી વિશેષ રજૂઆત અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ટીવી 9 ગુજરાત. નમસ્કાર.